देशमां सौथी पहेलो आइकोनिक पेडेस्ट्रियन रिवर ब्रिज अमदावादमां तैयार थई रह्यो छे। साबरमती रिवरफ्रंट प्रोजेक्टमां एक पछी एक नवा आकर्षण उमेराई रह्या छे। 74 करोड़ना खर्चे तैयार थनारो 300 मीटर लांबो ब्रिज रिवरफ्रंटना पश्चिम अने पूर्व भागने जोड़शे। पतंग अने उतराणनी थीम परथी ब्रिजनो हाईटेक लुक तैयार करवामां आवशे अने आ ब्रिजना मध्यमां बेसवानी पण व्यवस्था कराशे। हवे फूट ओवर ब्रिज बनवा जई रह्यो छे त्यारे आ वर्षना अंतमां ज आ ब्रिज तैयार थई जशे। ब्रिजनी विशेषता जोईए तो 2600 टन जेटलू मेटलनो उपयोग करीने आ ब्रिज तैयार करायो छे। 8 mm થી લઈ 32 mm સુધીના જે આ સ્ટ્રક્ચર છે તેમાં ઉપયોગ અલગ અલગ પાઇપનો કરવામાં આવ્યો છે। મહત્ત્વની બાબત એ છે કે RCC નો એક બેઝ બનાવવામાં આવશે જેના પરથી લોકો એક તરફથી બીજી તરફ જઈ શકશે RCC અને ગ્રેનાઇટના આ ફ્લોરની મદદથી। આ ઉપરાંત જોઈએ તો RCC સીટિંગ અને પ્લાન્ટેશન પણ વચ્ચેના જે પેસેજ છે તે પેસેજ પર કરવામાં આવશે, જેનો લાભ લોકો લઈ શકશે। ખૂબ જ આહલાદક કહી શકાય અને યુનિક ગણી શકાય તે પ્રકારની આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે। કેમેરામેન તૌસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો આ પેડેસ્ટ્રિયન રિવર બ્રિજની ખાસિયતો ઉપર નજર કરીએ તો તેમાં 2600 મેટ્રિક ટન સ્ટીલ વપરાશે। મજબૂતાઈ માટે લોખંડની આડથી લઈ 32 mm જાડાઈ ધરાવતી પાઇપનો ઉપયોગ થશે। આ બ્રિજની 12 થી 15 મીટરની પહોળાઈ રહેશે અને આ બ્રિજ 100 મીટર વચ્ચે સ્થાન હશે। આ ફૂટ ઓવર બ્રિજ પર RCC ફ્લોરિંગ, પ્લાન્ટર, ગ્લાસની રેલિંગ, છેડાના ભાગે પતંગ આકારના સ્કલ્પચર રખાશે, જેમાં કલર બદલાઈ શકે તેવી ડાયનેમિક LED લાઇટ પણ લગાવવામાં આવશે। અમદાવાદને એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે ત્યારે આ વોકવે બ્રિજ આખરે કયા પ્રકારનો હશે, તેની ટેકનિકલ વિગતો શું છે। આપણી સાથે પલ્કેશભાઈ છે, જેઓ ડેપ્યુટી જનરલ મેનેજર છે રિવરફ્રન્ટના। પલ્કેશભાઈ, આ બ્રિજની વિશેષતા કયા પ્રકારની હશે, કેટલું લોખંડ વપરાયું, કેટલા બ્રિજ કેટલા બેઝ બનાવવામાં આવ્યા છે, કેવી રીતે તૈયાર થયું? આ બ્રિજ માત્ર 300 મીટર લંબાઈનો છે અને તેમાં માત્ર 4 જ પિલર છે, 2 છેડા ઉપર અને 2 વચ્ચે। વચ્ચેનો જે સ્પાન છે એ 100 મીટરનો છે અને આ બ્રિજ સુપરસ્ટ્રક્ચરમાં ટોટલી સ્ટ્રક્ચરલ સ્ટીલનો બનાવવામાં આવેલ છે, જેનું કુલ વજન 2600 મેટ્રિક ટનનું છે। તેમાં રૂફમાં ફેબ્રિક લગાવવામાં આવનાર છે જુદા જુદા કલરનું અને ફ્લોરમાં RCC વત્તા ગ્રેનાઇટ ફ્લોરિંગ કરવામાં આવનાર છે। જો મેટલની વાત કરીએ તો ટોટલ મેટલ કયા પ્રકારે વપરાયું છે અને દરેક પીસ એક યુનિક છે, તો કયા પ્રકારના આ યુનિક પીસ છે? આમાં જે મેટલ વપરાવવામાં આવેલી છે તે સ્ટ્રક્ચરલ સ્ટીલ છે, MS આપણે જે માઇલ સ્ટીલ કહીએ છીએ એ છે, અને આ બધા જ પીસ પ્લેટમાંથી બનાવવામાં આવેલા છે। જુદી જુદી પ્લેટોને જુદી જુદી રીતે કાપી અને બનાવવામાં આવેલ છે। જોઈએ તો તેની થિકનેસ બહુ ઇમ્પોર્ટન્ટ રહેતી હોય છે, કારણ કે પાણી સાથે સીધો સંપર્ક થવાનો હોય છે, તો કયા પ્રકારની થિકનેસ, કેટલેથી કેટલે mm સુધીના આ પીસ વાપરવામાં આવે? 8 mm થી લઈને 32 mm થિકનેસ સુધીના પ્લેટના પીસ વાપરવામાં આવેલા છે। કોઈ પણ પ્રકારે પાણીના સંપર્કમાં આવવાથી તે ડેમેજ થવાની શક્યતા રહે છે? ના। ટૂંકમાં કહીએ તો જે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, બ્રિજ યુનિક છે, કરોડોના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ હવે લોકો માટે ટૂંક સમયમાં જ હવે ખુલ્લો મૂકાશે। કેમેરામેન તૌસિફ મલિક